नमस्कार, वेबिनार में जोड़नार दरेकनो स्वागत छे। आजे गिरनारी मंडळनो 300मो वेबिनार छे। 12 जुलाई 2020 थी शुरुआत थेल आजे वेबिनार नंबर 300। आजना वक्ता से धोराजीना डॉक्टर मेहुलभाई संघाणी साहेब, जेओ आपणने आत्रेय शरणम गच्छामि એટલે કે આત્રેય વિશે માહિતી આપશે। શ્રી ડૉક્ટર શ્રી મેહુલભાઈ સંઘાણી સાહેબની વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે। નમસ્કાર સર, જય ધન્વંતરી। નમસ્કાર। हाँ, शुरू करो सर। आवाज बराबर आवाज। हाँ, आवाज बराबर आवाज सर। સંતને ન નમ્યો હરિને ન ગમ્યો અંતે થયો અજેત। એટલે જેને ગુરુ નો આશ્રય નથી ને એનો અજેત જ થાય। આ પ્રસંગે ગુરુ પૂર્ણિમા નજીક નો તહેવાર હોય, આપણે સૌ આપણા ગુરુ આત્રેયને યાદ કરીએ। અમે અમારા જ્ઞાનના ગુરુ દિલીપસિંહ રાવલ સાહેબને વંદન કરી અને વેબિનારની શરૂઆત કરીશું। સૌથી પહેલા તો આપણે સૌ આપણા માટે આપણા આરોગ્યની ઈચ્છા બરોબર બનાવવા માટે ભગવાને આત્રેય જેમ કહ્યું છે, આપણા જ માથા ઉપર હાથ રાખી અગ્નિ મેન આપગચ્છેત શરીરાત, આમ સર્વે બોલવું જોઈએ। અગ્નિ મેન આપગચ્છેત શરીરાત, એ અગ્નિ તુમારા શરીરમાંથી જતો નહીં। વાયુ મેં પ્રાણાન આદ ધાતુ, એ વાયુ તુમારા પ્રાણની રક્ષા કરજે। બસ આવી એક પ્રાર્થના કરીએ। આયુર્વેદના મુખ્ય 6 ગ્રંથ છે, એ છે બૃહત્રય અને લઘુત્રય, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, ભાગવત સંહિતા, આ ત્રણને બૃહત્રય કહેવામાં આવે છે। માધવ નિધાન, સારંગધર સંહિતા અને ભાવ પ્રકાશ, આ ત્રણ લઘુત્રય છે। આ 6નો અભ્યાસ જે વૈદ્ય નથી કર્યો, એનું વૈદ્ય અધૂરું છે। આ 6 ત્રિલોકના ગુરુ છે, ખાલી માત્ર આ લોકના નહીં પરંતુ ત્રણે ત્રણ લોકના ગુરુ છે અને આનું જ્ઞાન ત્રણે ત્રણ લોકમાં પ્રસ્થિત છે બરાબર। હવે આપણે આપણો જે સબ્જેક્ટ છે, સમય મારો સાધજે આત્રે, આ જે એક સ્તુતિ છે અને આ સ્તુતિ એ આપણો સબ્જેક્ટ છે, તો સૌથી પહેલા હું તમને આ સ્તુતિ સંભળાવી દઉં, પછી આ સ્તુતિ ઉપરની આપણી આગળની ડિસ્કશન ચાલુ રહેશે। સમય મારો સાધજે આત્રે, હું તો તારા શરણે આત્રે, સમય મારો સાધજે આત્રે, હું તો તારા શરણે આત્રે, બૃહત્રયને લઘુત્રયમાં આપે જે આપ્યું જ્ઞાન, બૃહત્રયને લઘુત્રયમાં આપે જે આપ્યું જ્ઞાન, મને તેને સાધવા દેજે, દુનિયા સામે મેલવા દેજે, લોકો જાણીને સુખિયા થશે, આશીષ દેશે ખાશે, સમય મારો સાધજે આત્રે, હું તો તારા શરણે આત્રે, વાવજો રે મારા વૈદો વાવી લેજો, ઔષધિયું તમે આજ, નહીં તો બધી લુપ્ત થઈ
થઈ જશે, કાળે નો કોળીઓ કરશે, સમય મારો સાધજે આત્રે, હું તો તારા શરણે આત્રે. તો આ સબ્જેક્ટ છે, આ સબ્જેક્ટ ની અંદર ત્રણ વસ્તુ છે. એક, લોકોને સુખિયા કરવા. લોકોને સુખિયા કરવા એનો મતલબ એ છે કે લોકોને આરોગ્ય આપવું. આરોગ્ય સુખ સંજ્ઞકમ કીધું છે, સુખ સંજ્ઞકમ આરોગ્ય. વિકારો દુઃખમ એવ છે. સૌથી મોટા મોટું સુખ જો જગતમાં કોઈ હોય તો એ આરોગ્ય. તમારી પાસે 5 કરોડ નો બંગલો હોય, 50 લાખ ની ગાડી હોય, પણ હિમોગ્લોબિન ન હોય તો આ જીવન તમને નકામું લાગે. એટલે ભગવાન છે એ આપણને સ્વાસ્થ્ય આપવા માટેની જ વાતો કરે છે. બીજી વસ્તુ આમાં સમય છે, અને ત્રીજી વસ્તુ છે શરણે આત્રેય. એટલે આ ત્રણ વસ્તુની આપણે વાત કરશું. એક સમયની, બીજું શરણે આત્રેયની. સૌથી પહેલા આપણે આત્રેયનું શરણ સ્વીકારીએ અને પછી સમયની વાતો કરીએ તો આપણે સમય બરોબર સમજાશે. ભગવાન ને ઉન્માદ રોગમાં શરણીએ કીધું છે, વિશેષ શરણીએ, શરણો લીધા જેવા ભગવાન આત્રેય છે. એક કારણ એ છે કે એટલા માટે એનું શરણો લેવું. બીજું, ઉદર રોગમાં એને સિદ્ધ વિદ્યાધર કીધું છે. ભગવાન કહેવાય છે સિદ્ધ વિદ્યાધર, જેની પાસે સિદ્ધ વિદ્યા છે. અસિદ્ધ વિદ્યા નહીં, કે જે હજી સાબિત કરવાની બાકી હોય, 5, 25, 50, 100 વર્ષે જે સિદ્ધ થવાની બાકી હોય એવી કોઈ વિદ્યા નથી. અથવા સિદ્ધ ચિકિત્સા ક્યાં, હું તમને સિદ્ધ ચિકિત્સા આપું છું. આપણે લોકો મૂર્ખા છીએ કે આવી સિદ્ધ ચિકિત્સા મૂકી, અને અસિદ્ધ અને જે ચળકાટ વાળી હોય, કે જેનું ફળ તાત્કાલિક તમને સારું લાગતું હોય પરંતુ અનુબંધે ખરાબ હોય, તો આવી વસ્તુને આપણે ચોંટીએ છીએ, એ એક મોટી મૂર્ખામી છે. ત્રીજી વસ્તુ, સૂત્ર સ્થાન અધ્યાય 17માં કિયંત શિરસીય નામનો અધ્યાય છે, એના 3 શ્લોકમાં ભગવાનને 2 વિશેષણ અગ્નિવેશ આત્રેયજીને આપે છે. એ 2 વિશેષણ જે છે એ સૌથી અગત્યના વિશેષણ છે, કેમ કે આખે આખા દોષોનો શમન કરવાનો આધાર જે છે એ આ 2 વિશેષણ ઉપર છે. આપણે જોઈએ તો રોગના પ્રકાર કેટલા છે. વચ્ચે વચ્ચે કોઈ પણ વ્યક્તિને અનમ્યુટ કરી અને કંઈ પણ બોલવાની ઈચ્છા થાય તો ગમે ત્યારે બોલી શકે છે, બરાબર. તો રોગોના જે મુખ્ય 3 પ્રકાર છે, એક દોષજન્ય, બીજો કર્મજન્ય, અને ત્રીજો દોષ કર્મજન્ય ભિક્ષ. તો 3 શ્લોકની અંદર જે વિશેષણ આપ્યું છે એ 2 વિશેષણ છે. એક છે એમાંનું અનખ, અને બીજું છે દોષસુદન. દોષસુદન મધુસુદન ભગવાન હતા, કૃષ્ણ ભગવાન, જેને મધુ નામના રાક્ષસનો નાશ કર્યો. તો આ દોષ એ મોટા રાક્ષસ છે કે જે મોક્ષ માર્ગની અંદર આપણને રોગની ઉત્પત્તિના કારણ બને છે. તો ભગવાન કેવા છે, પુનર્વસાત્રે દોષસુદન છે. બીજું જે પ્રકાર છે એ કર્મજન્ય વ્યાધિનો છે. તો કર્મ માણસને પોતાના પાપ કર્મ જે છે, જન્માંતર કૃતમ પાપમ વ્યાધિ રૂપેણ બાધતે, જન્માંતરમાં કરેલા પાપો વ્યાધિ રૂપે આવતા જોઈએ છે. તો એ કર્મજન્ય રોગના નિવારણ માટે પણ આપણે અનક એટલે નિષ્પાપ વૈદ્યના શરણે જવું પડે. તો આ 3 શ્લોકમાં ભગવાનને અગ્નિવેશ અનક કહીને બોલાવે છે. તો આપણા પુનર્વસવાત્રી કેવા છે, અનક છે, પાપરહિત છે, અકહર છે, એ આપણા પણ પાપ ભરી લેવા છે. એટલે ત્રીજો જે પ્રકાર છે એ દોષ કર્મજન્ય છે. તો દોષ અને કર્મ બંનેનો નાશ કરનાર જગતના કોઈ પણ ભગવાન હોય તો એ પુનર્વસુ આત્રેય છે. માટે આપણે જે સબ્જેક્ટ લખ્યો ને, આત્રેય શરણમ ગચ્છામિ, હું આત્રેયના શરણે જાઉં છું. શા માટે, કે મારે સુખ સંજ્ઞકમ આરોગ્યની પ્રાપ્તિ કરવી છે, બરાબર. હવે આટલું બધું જ્ઞાન હોવા છતાં ભગવાન અગ્નિવેશ જ્યારે ભગવાન આત્રેયને સારા સારા સંબોધનથી બોલાવે છે, તો પણ ભગવાન આત્રેયના શિષ્યને વારંવાર એક શબ્દ, હે સૌમ્ય, હે સૌમ્ય, હે સૌમ્ય, નામ અગ્નિવેશ છે, છતાં હું કહે છે સૌમ્ય, બરાબર. એટલે આ એક સીધે સીધો ભગવાનનો આદેશ છે કે વૈજોએ સૌમ્ય રહેવાની જરૂર છે, ક્રોધિત રહેવાની જરૂર નથી. વૈદ્ય હંમેશા સૌમ્ય હોવા જોઈએ, એની શાંતિ જે હોય. આપણે જે પુનર્વસુ આત્રેયને ભગવાન હતા એ જ્ઞાન પ્રશમ તપો ભી ખ્યાતા અત્રિસુતા હતી, જે જ્ઞાન પ્રસમ અને શાંતિથી પ્રખ્યાત
હતા એની શાંતિ કેવી હતી? કંજી પેલી સંક્રામક શાંતિ હતી એની, શાંતિનો ચેપ લગાડેલી શાંતિ હતી. એટલે આત્રે પાસે બેસો તમને શાંતિનો ચેપ લાગે, તમે શાંત થઈ જાઓ. અગ્નિવેશ નો અગ્નિવેશ સૌમ્ય થઈ જાય. તો આપણે તો શું, તો હંમેશા આત્રેનું સ્મરણ કરવાથી આપણી અંદર સૌમ્યતા આવે છે. એ સૌમ્યતા જે છે એ આપણને આપણા ગુણોની અંદર વૃદ્ધિ કરે છે. તો દોષજન્ય રોગ હોય અને કર્મજન્ય રોગ હોય તો દોષજન્ય માટે આપણે કોની પાસે જવું પડે? દોષ સુધન પાસે. કર્મજન્ય રોગ માટે ક્યાં જવું પડે? અનક માસે. તો ભગવાન પુનર્વસુ આત્રે જે છે ને એના શરણે જવાથી આપણા મોટા ભાગના વિકારો દૂર થઈ જશે. આપણે આયુર્વેદ તરફ જ આગળ વધવાનું છે તો આપણો ઉદ્ધાર થશે. આટલું પોઝિટિવ રહેવાનું છે કે મારે આયુર્વેદ તરફ આગળ વધવું છે, આયુર્વેદ તરફ પાછું નથી વળવું, આયુર્વેદ તરફ આગળ વધવું છે. આજકાલ જે કાંઈ ચિકિત્સા થઈ રહી છે આખા વિશ્વની અંદર, એ અંગોની ચિકિત્સા થાય છે. કોની ચિકિત્સા થાય છે? અંગોની, ઓર્ગેનની ચિકિત્સા થાય છે. જેમ કે તમારું લીવર ખરાબ થયું તો લીવર ટ્રાન્સપ્લાન્ટેશન કરાવો, કિડની ખરાબ થઈ તો કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવો, હૃદય ખરાબ થયું તો બાયપાસ કરાવો. તો આવી રીતના બ્રેઇન ખરાબ થયું તો હેમ અંદર ઓપરેટ કરી અને આ જે કાંઈ ચિકિત્સા કરવામાં આવે છે એ બધી ઓર્ગેનની ચિકિત્સા કરવામાં આવે છે. તો એની ઘણી બધી મર્યાદાઓ અને લિમિટેશન છે. આવો એક સરસ મજાનો કિસ્સો એવો બન્યો કે જૂનાગઢની અંદર એક પીએચડી થયેલા એક ડૉક્ટર હતા અને ઇંગ્લિશ અને સંસ્કૃત એનો સબ્જેક્ટ હતો, જોશીપુરા કોલેજમાં પ્રોફેસર હતા. હવે એને એક વખત પેટમાં દુખાવો થયો, ડૉક્ટર પાસે ગયા, સોનોગ્રાફી કરાવી અને ફેટી લીવર 3 ડિગ્રી એવું નિદાન થયું કે તમારું લીવર ખરાબ થયું છે. એને ટ્રીટમેન્ટ માટે પૂછ્યું કે સાહેબ આની કોઈ ટ્રીટમેન્ટ ન હોય, ભવિષ્યમાં લીવર સિરોસિસ થઈ શકે, લીવરની કેન્સર થઈ શકે, ત્યારે આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું થાય, એ પહેલાં આની કોઈ ચિકિત્સા નથી. એટલે પહેલાં ડૉક્ટર પીએચડી થયેલા હતા, એને ગૂગલ ઉપર ઘણું બધું સર્ચ કર્યું, મોટા મોટા કન્સલ્ટન્ટોને મળ્યા, છેલ્લે નિરાશા હાથ ધરાય અને બધા ડૉક્ટરે એમ કીધું કે આની કોઈ ટ્રીટમેન્ટ ન હોય. એટલે એ અહીંયા ધોરાજી આવ્યા અને મને વાત કરી કે સાહેબ આ ફેટી લીવર છે એની આપણામાં કોઈ ચિકિત્સા હોઈ શકે ખરી? એટલે મેં કીધું સાહેબ તમારું ક્વોલિફિકેશન શું છે? તો કે એમ એવી ઇંગ્લિશ, એમ એવી સંસ્કૃત. તો તમને ઇંગ્લિશ અને સંસ્કૃત બહુ સારું આવડે છે તો તમને સરસ હું સમજાવી શકીશ. લીવરનું ફેટી થવું એમાં શું બને કે લીવરની અંદર ગુરુતા આવે, સ્નિગ્ધતા આવે, લીવર જાડું થાય, પોળું થાય, કટ થાય. તો આના વિરોધના જે ગુણ હોય, લઘુતા છે, ઉષ્ણતા છે, રુક્ષતા છે, એવા આપણે અંદર ઉમેરી દઈએ ડબલ ડોઝથી, તો ધીમે 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 આ ફેટી લીવર છે એની ફેટ ઓગળી જશે અને તમારું નોર્મલ લીવર થઈ જશે. તો સાહેબ આવું બને? મેં કીધું આવું જ બને, આવું બને, આવું જ બને. ભગવાન સેન્દ્રીય દ્રવ્યોથી એક ને એક બે થાય એવી ચિકિત્સા કરવા માંગે છે, એક ને એક ચાર થાય નિરેન્દ્રિય દ્રવ્યોથી એવી ચિકિત્સા કરવા માંગતા નથી. એટલે એ સાહેબને મેં ત્રિકટુ ચૂર્ણ અડધી અડધી ચમચી સવાર સાંજ મધ સાથે લેવાનું કીધું. 2 મહિના પછી બરોબર એને પાછો લીવરની સોનોગ્રાફી કરાવી તો એનું લીવર નોર્મલ હતું. એટલા બધા ખુશ થયા, એટલા બધા ખુશ થયા, સ્પેશિયલ મને મળવા આવ્યા અને એક મોટું કવર લઈને આવ્યા, 100,000 રૂપિયા હતા. અને એ સાહેબ તમારી ગિફ્ટ મીગશે નહીં, તો કે મને સાચું કર્યું નથી, મેં સાહેબ ઠી લીધી છે ગિફ્ટ, મારે ના જોઈ. તો કે ના સાહેબ, કે મેં 15-20 લાખ જુદા રાખ્યા હતા, મારે હૃદયનું પેલું લીવરનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું હતું, ભવિષ્યમાં આમ થાય તે ઘણી બધી દુવિધામાં હતો, ટેન્શનમાં હતો. તમે બધું મેં કીધું આમ એ કાંઈ તો નથી કર્યું, ભગવાન આત્રેયના સિદ્ધાંતોએ દૂર કર્યું છે. એટલે આ પૈસા તો મારાથી ન લેવાય, મેં મારી ફી લીધી છે, પણ છતાં પણ અહીંયા એક મેડિકલ સ્ટોરની અંદર ઓવર એકાઉન્ટ ચાલે છે ગરીબ દર્દીઓ માટે, એની અંદર ગરીબ દર્દીની સેવા માટે તમે આપી દીધું અને સાહેબ અહીંયા એ પૈસા આપી દીધા. તો આ રીતના જે જે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ ચિકિત્સા છે, જેમ કે જોઈન્ટ બગડે તો જોઈન્ટનું રિપ્લેસમેન્ટ, આપણે જે ચિકિત્સા કરવાની છે ને એ દોષની ચિકિત્સા કરવાની છે, ઓર્ગેનની ચિકિત્સા નથી કરવાની. અત્યારે બીજી વસ્તુ આપણે જે સમયની વાત કરી, તો આખા વર્ષનો સૌથી અગત્યનો સમય ગયો,
આખા વર્ષનો સૌથી અગત્યનો સમય ગયો. આખા વર્ષમાં એવો કયો સમય આવે કે જેને આપણે અગત્યનો કહી શકાય? કહેશે કોઈ? આખા વર્ષનો સૌથી અગત્યનો સમય છે. સરસ. અચ્છા, એ જન્મ દિવસ બરોબર છે, પણ આપણો જન્મ આપણે જાગીએ ત્યારે થાય એ જન્મ દિવસ. આપણે જાગીએ ત્યારે આપણો જન્મ દિવસ. જન્મ દિવસ આત્મા ન હોય, શરીર નો ના હોય, શરીર તો બદલે રાખવાનું. જે દિવસે આત્મા જાગૃત થયો એ આપણો સાચો જન્મ દિવસ કહેવાય. લૌકિક રીતે આપણે જોઈએ તો આખા વર્ષનો સૌથી અગત્યનો સમય જે છે ને એ વાવણીની વેળા છે. બરોબર, આરોગ્યને વાવી લેવાની વેળા છે. તો વર્ષા ઋતુ જે છે ને, વર્ષા ઋતુ એ વાવણીની વેળા છે. આમાં આરોગ્ય વાવવાનું છે. શા માટે? કેમ કે વાયુનો પ્રકોપ આજ ઋતુમાં થાય છે અને આજ સમયમાં થાય છે, અને મોટા મોટા રોગોનું ઘર જે હોય ને એ વાયુના રોગો છે. તો જો આ સમય આપણે હાચવી લીધો ને વાયુને જીતવામાં, તો એક વર્ષનું આપણું વેક્સિનેશન થઈ જાય. માત્ર આ બે મહિના જો આપણે સાચવી લઈએ તો એક વર્ષ સુધી આપણું આરોગ્ય જોરદાર જ રહે, એમાં કોઈ શંકા નહીં. કેમ કે કફ પંગુ પિત્ત પંગુ, કફ ને પિત્ત બે પાંગળા છે. બરાબર, ધાતુ મલ એ કોઈ એનું સ્થાન છોડીને જતા નથી. વાયુના યત્ર નિયંતિ તથર્ક, વાયુ જ્યારે એને આખા પાછા કરે ને ત્યારે એના વિકારો થતા હોય છે. તો આ વર્ષા ઋતુ એ આપણી વાવણીની વેળા છે. ખેતર ખેડવાની વેળા હોય ને એ રીતના આપણે આપણું જે ક્ષેત્ર છે, આપણું શરીર છે, એનું સંશોધન કરીને એને ખેડવાની વેળા છે. તો વર્ષા ઋતુના બે મહિના સુધી ખાલી હરડેની સાથે સૈંધવ લેવામાં આવે ને તો આખા વર્ષનું વેક્સિનેશન થઈ ગયું સમજી લ્યો. બહુ શક્યતા ઓછી કોઈ પણ રોગ થવાની, જો તમે કોઈ મોટા નિદાનનું સેવન ના કરો તો કંઈ જ નથી થવાનું. આપણે અત્યારે જે મેઇન વાત કરવાની છે એ વકારની વાત કરવાની છે. વકાર એટલે વિકાર નહીં, વકાર. વકાર એટલે વકાર યુનુસ નહીં, પાકિસ્તાનનો લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર જે યોર્કર જ મારતો અને છેલ્લે રન લેવા અઘરા થઈ જતા, એ વકાર યુનુસની વાત નથી. વી વકાર, વકાર. તમે પંચ સકાર ચૂર્ણ નામ સાંભળ્યું છે? પંચ સકાર ચૂર્ણ, પંચ સકાર ચૂર્ણ નામ સાંભળ્યું છે કોઈએ? પંચ વકારની વાતો કરવાની છે. પંચ વકારની વાતો, એ પાંચ વસ્તુ કઈ? એક વાયુ, બીજું વહની, ત્રીજું વીર્ય, ચોથું વિચાર અને પાંચમું વિશ્વાસ આયુર્વેદ ઉપરનો. આ પાંચ વકારની વાતો આપણે કરશું તો જો આમાં ધ્યાન આપ્યું, આ પાંચ વકારમાં જો તમે ધ્યાન આપ્યું, કેમાં કેમાં? વાયુમાં, વહનીમાં, વીર્યમાં, વિચારમાં અને વિશ્વાસમાં, તો તમને આખી જિંદગી શું મળશે? વિજય, દિગ્વિજય, ઇન્દ્રિય વિજય, આત્મા ઉપર વિજય, સત્વ ઉપર વિજય, આત્મન ઉપર વિજય, આ બધાને વિજય પ્રાપ્ત કરવા માટે આ પાંચ વસ્તુને ધ્યાનમાં રાખવાની. જો આ પાંચ વસ્તુને તમે ધ્યાનમાં નહીં રાખો, જો તમે આ પાંચ વસ્તુને ધ્યાનમાં નહીં રાખો તો શું થાય? વિકાર, વિકરાળ વિકાર, વિનાશક વિકાર. બરોબર, તો આપણે અહીંયા આ પંચ વકારની વાતો કરશું. રિપીટ, યાદ રહીએ પાંચ વકાર કે જે વિજય અપાવે અને વિકાર અપાવે એવા પાંચ પ્રકાર. સૌથી પહેલો કયો છે? વાયુ. સૌથી પહેલો વાયુ. શા માટે વાયુ સૌથી પહેલો? બોલો, વાયુ શા માટે સૌથી પહેલા? એક વ્યક્તિ બોલો અનમ્યુટ કરીને. વાયુ શા માટે? 80 પ્રકારના રોગો થાય. સરસ. સરસ, બરોબર.
સરસ પ્રાણવાયુ પ્રાણવાયુ પ્રાણ હોય તો કંટ્રોલ કરવા માટે વેરી ગુડ સૌથી બળવાન વાહ 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 બલિનો સરસ એ પ્રભુ વાયુશ્ચ કીર્તિ તો પ્રભુ પ્રભુ છે વાહ વાહ સરસ વાહ વાયુ થકી આગળ વધે બરોબર છે એકમાત્ર કારણ કયું છે સર્વ અર્થ અનર્થ કરણે દરેક સંજોગોને અર્થ આપવો અને અનર્થ આપવો આ બંને વાયુ જ કરે છે સર્વાર્થ અનર્થ કરણે વિશ્વસ્ય અસ્ય એક કારણમ દુષ્ટ અદુષ્ટ પવન શરીરસ્ય વિશિષ્ટ દુષ્ટ પવન શું કરે અનર્થ કરે અદુષ્ટ પવન શું કરે અર્થ કરે એટલા માટે વાયુને પ્રાયોરિટી આપવામાં આવે છે શરીરસ્ય વિશિષ્ટ એમાં કરીને ખાસ કરીને શરીરનો વાયુ સૌથી અગત્યનો છે કેમ કે બહારનો કોપેલો વાયુ છે ને એના વિનાશથી આપણે બધા પરિચિત છીએ આપણે જોતા હોઈએ છીએ કે વાવાઝોડું આવે છે પછી શિલાઓ ગબડે છે પૂર આવે છે તોફાન મચી જાય છે એ બહારથી જે બતાવવામાં આવે છે ને એવી જ વસ્તુ યથાપિંડે તથા બ્રહ્માંડે શરીરની અંદર બનતું હોય છે પરંતુ એ દેખાતું નથી અનુભવી શકાય છે માટે આપણે જે રોગોને પકડવાની વાત આવે ને તો વાયુના રોગને પકડવા માટે ભગવાને સૌથી પ્રથમ કહ્યું છે કે રોગમ આદૌ પરીક્ષેત તતો અનંતરમ ઔષધમ તતઃ કર્મ ભિષક પશ્ચાત જ્ઞાનપૂર્વક ક્ષમાચરેત સૌથી પહેલા વેલા રોગને ઓળખવો સૌથી પહેલા વેલા રોગની પરીક્ષા કરવી પછી ઔષધની પરીક્ષા છે પ્રધાનમ ભિષક અત્રસ્તુ વૈદ્યને પ્રધાન કીધો છે પ્રધાનમ ભિષક અત્રસ્તુ ભિષક પ્રધાન છે ભેષજ પ્રધાન નથી વૈદ્ય પ્રધાન છે ભેષજ ઔષધિ પ્રધાન નથી ભિષક પણ કેવો કે જેની અંદર એનામાં વૈદ્યના ગુણ હોય એવો ભિષક પ્રાણાભિષર વૈદ જેને કે આપણે કહેતા હોય છે એ આમાં કોઈ એવી ડિગ્રીનું ઇમ્પોર્ટન્ટ નથી પણ જે વૈદ્યના ગુણ કીધા છે વૈદ્યના જે ચાર ગુણ છે ને દક્ષ ઔષધિઓ આધીન હોય છે આવા વૈદ્યને ઔષધિઓ આધીન હોય છે તો હાલમાં જે ઓન કાઉન્ટર ચાલતું માર્કેટિંગ છે ને એ આયુર્વેદ માટે ઘણું બધું નુકસાન કરતા છે કોઈ પણ વ્યક્તિએ આયુર્વેદ ની સારવાર કરવી હોય અથવા કરાવવી હોય તો એને પાસે ત્રિદોષ સાત ધાતુ અને ત્રણ મલનું મિનિમમ જ્ઞાન આવશ્યક છે ડિગ્રી હોય કે ન હોય પણ આ જ્ઞાન હોવું જરૂરી છે આ જ્ઞાન હશે તો જ તમે સારી ચિકિત્સા કરી શકશો સૌથી પહેલા ત્રિદોષ માંથી કુપિત દોષને નક્કી કરવા માટે તમારી પાસે દોષનું જ્ઞાન હોવું જોઈએ પછી તદાર્થે જે અનુબંધ એવા યશ્યાત્ર શુભમ કલમ કર્મ હિતત ન કરતા અનુબંધમાં જે ખરાબ ફળ મળવાનું હોય દોષને જાણ્યા વિના લાક્ષણિક ચિકિત્સા કરવાની હોય સિમ્પટોમેટિક ચિકિત્સા કરવાની હોય તો ક્ષણિક તમને એનો ફાયદો દેખાશે પરંતુ અનુબંધે એની મોટી નુકસાની જોવા મળશે તો રોગની પરીક્ષા કરવા માટે ભગવાને આઠ વસ્તુ બતાવી છે નાડી મૂત્ર મલ જીવા શબ્દ સ્પર્શ દ્રશ અને આકૃતિ આ આઠ વસ્તુ વૈદ્યોએ જોવી જોઈએ અને બીજી જે થેરાપી છે એમાં દર્શન સ્પર્શ અને પ્રશ્ન આ ત્રણ પરીક્ષા છે આજકાલ લગભગ મોટાભાગના વૈદ્યોને વોટ્સઅપ ઉપર રિપોર્ટ મોકલી દે છે પછી સાહેબ આ રિપોર્ટ જોઈને કહેજો ને શું કરવાનું એમાં રોગીને આપણે જોયું નથી રોગીનું દર્શન નથી કર્યું રોગીનો સ્પર્શ નથી કર્યો એટલે નાડી મૂત્રની પરીક્ષા નથી કર્યું
અને આપણે જોતા એવા પ્રશ્ન આપણે એને પૂછ્યા નથી તો આની ચિકિત્સા થાય કઈ રીતના કોઈ હિસાબે ન થઈ એટલે જ્યાં સુધી દર્શન સ્પર્શન પરીક્ષા ન થાય ત્યાં સુધી આત્યંતિક સુખ તમને મળે નહીં ટેમ્પરરી મળે આત્યંતિક સુખ એટલે મોક્ષ સુધીનું સુખ મોક્ષ સુધીની વિકારોમાંથી મુક્તિ આવું જો જોતું હોય તો વૈદ પાસે જવું જ જોઈએ જ્યારે તમને બોલાવે ત્યારે 7 દિવસે 15 દિવસે 20 દિવસે 25 દિવસે દવા મગાવી લેવી દવા કુરિયરથી મગાવી લેવી કોઈ આવતું જતું એને મોકલાવી દેવી આવી રીતના જે ચિકિત્સા થાય ને એ પ્રોપર ચિકિત્સા નથી થતી એટલે લૌકિક સુખ માટે લાક્ષણિક ચિકિત્સાઓ ચાલે એક વ્યવહાર ચલાવવા માટે પણ આયુર્વેદની જે ગરિમા છે એ આમાં જળવાતી નથી ફરી પાછા આપણે જો વાયુ તરફ આવીએ તો વાયુ માટે શું કીધું છે સુખ અસુખયો વિધાતા વાયુ વાયુ જે છે સુખ અને અસુખ એનો વિધાતા છે નક્કી કરનાર છે વાયુ જ આ સમયે નક્કી કરે છે કે આવનારા દિવસોમાં તમને સુખ આવશે કે અસુખ આવશે જો આ સમય સાચવી લીધો તો સુખ આવશે જો આ સમય ન સાચવો વાયુના નિદાનનું સેવન ચાલુ રાખવું આ સિઝનની અંદર તો નક્કી ભવિષ્યમાં રોગો આવશે આવશે ને આવશે જ અને જો આ સમયની અંદર વાયુના રોગોના નિદાનથી દૂર રહ્યા તો કોઈ પણ રોગ આવે એવી શક્યતા નથી આપણે આગળ વાયુના નિદાનની ચર્ચા કરશું કે વાયુ ક્યાં ક્યાં કારણોથી પ્રકોપિત થાય છે પણ અત્યારે તો વાયુ પ્રાણસંજ્ઞા પ્રધાન હેતુના વાયુ જ પ્રાણસંજ્ઞા પ્રધાન હેતુના પ્રાણ આપનાર જ વાયુ છે સ્થિતિ ઉત્પત્તિ વિનાશેષુ ભૂતાનામ એક કારણમ સ્થિતિ ઉત્પત્તિ અને વિનાશ આ ત્રણેયનું કારણ વાયુ છે સ્વયંભૂ ભગવાન એવ વાયુ ભગવાન સ્વયં પછી એક સરસ અગત્યનું ક્લિનિકલ એમાં એક વાક્ય છે વિનિહંતિ ગર્ભાન વિકૃન આપદાયતિ વિનિહંતિ ગર્ભાન ગર્ભનો વિનાશ કરે છે ગર્ભ રહેવા દેતો નથી અને ગર્ભની અંદર વિકૃતિ ઉત્પન્ન કરનાર જો કોઈ તત્વ હોય તો એ વાયુ છે વંધ્યત્વની ચિકિત્સા માટે ઘણા બધા પેશન્ટ આવતા હોય છે તો આ મેં તમને જે વાત કરી એ પ્રમાણે રિપોર્ટ થેરાપીથી તમે જોવા જાઓ ને તો ઘણા બધા કિસ્સા એવા જોયા છે કે એમાં આખી જિંદગી રિઝલ્ટ ના આવે એક કપલ એવું આવ્યું એ ભાઈએ એમ કીધું કે સાહેબ મારા સ્પર્મ કાઉન્ટ 5-6 છે મોર્ટાલિટી 8-10 છે હવે તમે જો મારી આ ચિકિત્સા કરો મેં ઘણી બધી દવાઓ કરી છે પણ આ મોર્ટાલિટી વધતી નથી કાઉન્ટ વધતા નથી એના લીધે મારે ઇનફર્ટિલિટીનો પ્રોબ્લેમ છે તો એ ભાઈ ડૉક્ટર જ હતા આયુર્વેદના જાણકાર હતા એટલે મેં એને શુક્ર પરીક્ષણ માટે પૂછ્યું કે તમારું શુક્ર કેવું છે તો એકદમ જે શુદ્ધ શુક્રના લક્ષણ હતા સ્ફટિકાભમ દ્રવમ સ્નિગ્ધમ મધુરમ મધુગંધિશ્ચ ડિટ્ટો ટુ ડિટ્ટો એવું એકદમ શુદ્ધ શુક્ર હવે આને આપણે તમારું કેશવ એક વાર મૂકી દો બેનને બોલાવો બેનને પૂછ્યું બધું તો બેનનું જે આર્તો હતું એ કેવું હતું કે શ્યાવ હતું અરુણ વર્ણનું હતું અનિયમિત હતું બ્લેકિશ હતું પેઇનફુલ હતું તો ટિપિકલ એવું જાણવા મળે કે આ વાયુથી દૂષિત આર્તવ છે ઇન્ફર્ટિલિટીના જે કારણો બતાવ્યા છે એમાં આર્તવ શુક્ર યોની અને ગર્ભાશય આ ચારની શુદ્ધિ હોવી જરૂરી છે આયુર્વેદિક ડાયગ્નોસિસ એવું થયું કે આ બેનને આર્તવ દૃષ્ટિના હિસાબે પ્રેગ્નન્સી રહેતી નથી એટલે મેં એને મહારાષ્ટ્રનાદિક વાત બેનને પીવાનું કીધું એટલે ડૉક્ટર વિચારમાં પડી ગયા થોડીક વાર એને હસવું આવ્યું સાહેબ હું મારી દવા લઈ આવ્યો છું આના રિપોર્ટ બધા નોર્મલ છે મેં બધી સોનોગ્રાફી હોર્મોન્સના રિપોર્ટ કરાવ્યા છે ટોર્ચના આ બધા ટેસ્ટ કરાવેલા છે એમાં કંઈ છે નહીં પ્રોબ્લેમ મેં ભાઈ દવા આપણે આની કરવાની થાય છે આયુર્વેદિક રીતે સારું થોડીક વાર એને હસવું આવ્યું પણ મારી ઉપર વિશ્વાસ હતો મહારાષ્ટ્રનાદિક વાત લઈ ચાલુ કર્યો કેમ કે મહારાષ્ટ્રનાદિ કવાસની છેલ્લી લાઇનમાં લખ્યું છે શુક્રામયે મેઢ રોગે વંધ્ય યોની મયેશુ મહારાષ્ટ્રનાદિ આખ્યાતો બ્રહ્માણામ ગર્ભધારણે ગર્ભના ધારણ માટે મહારાષ્ટ્રનાદિ કવાસનો ઉપયોગ કરવો જોઈએ એ મહારાષ્ટ્રનાદિ કવાસ એક જ મહિનો બેને પીધો ને બીજા મહિને એને પ્રેગ્નન્સી રહી ગઈ અધિકારો આવી ગયો અને છોકરાવાળા કરતાં છોકરીવાળાના પેરેન્ટ્સ સૌથી પહેલાં મને અહીંયા પેંડા દેવા આવ્યા હતા તો આ આયુર્વેદના સિદ્ધાંતની તાકાત છે શાસ્ત્ર સિદ્ધાંત નથી આપતો શાસ્ત્ર જે છે ને એ પ્રકાશ આપે છે શાસ્ત્ર પ્રકાશ આપે છે પ્રકાશ આપે એટલે સિદ્ધાંત પ્રગટ થાય છે અને પછી સિદ્ધાંત કામ કરે છે આવું જ
એક વખત એક છોકરો ખોરાસા ગીર થી આવ્યો, 22-25 વર્ષનો હશે, પુના ભણતો હતો કોમ્પ્યુટરમાં. હવે ત્યાં એને એક શરીરનો અડધો ભાગ એકદમ ખાલી ચડેલો, સુપ્તિ વાળો, અને ગૌરવ ભારે ભારે લાગુ, પછી એક બેલેન્સ ના રહેવું, એક એક્સચેન્જ એક બાજુ નમી જવું, પછી અનકન્ટ્રોલ યુરિનેશન, પેશાબ જવા લાગ્યો, વેઇટ લોસ થવા માંડ્યું, શ્યાવતા શરીરમાં કળાશ આવવા લાગી. લગભગ 15-20 દિવસમાં આ છોકરાની પરિસ્થિતિ ખૂબ જ કથળવા માંડી, એટલે પુનાથી સીધોએ પોતાના ગામ ગીતમાં આવી ગયો. હવે એને એમ થયું કે એક વખત પાકું નિદાન કરાવવું છે, એટલે એ રાજકોટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ થયા. ત્યાં એના બધા રિપોર્ટ થયા, લગભગ 2 દિવસ સુધી તેના રિપોર્ટ જ ચાલ્યા, બધા એમઆરઆઈના, સિટી સ્કેનના, બધા જાત જાતના બ્લડના લેવા, બધે એમાં નિદાન એવું થયું, સેન્સરી પેરિફેરલ ન્યુરાલ્જિયા, બ્રેઇનની અંદર થોડું એવું ક્લોટિંગ હતું. જે લિપિડના પોડ હોય માયલિન શીથ, એમાંથી ક્રેક થઈ અને બહાર નીકળે અને બ્રેઇનમાં સોજો આવે અને આવું બધું થાય, એટલે 4 ડૉક્ટરની ટીમે એને ભેગા બેસી અને 2-3 કલાક સમજાવ્યું કે તારું ઓપરેશન ઇમરજન્સીમાં કરવું પડશે. આ છોકરો મક્કમ હતો, મારે ઓપરેશન કરાવવું નથી, હું ખાલી નિદાન કરાવવા માટે જ આવ્યો છું, બીજું કંઈ મારે કરાવવું નથી. એ છોકરો પછી અહીંયા ધોરાજી આવ્યો આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરવા માટે, સાહેબ આ પોઝિશન છે અને આમાં મારે આગળ ઓપરેશન કરાવવું નથી. તો આખે આખો કેસ વાત વ્યાધિ તરફ જતો હતો, વાયુના રોગ પછી. એટલે જે એની અંદર લક્ષણો હતા, સુપ્તિ, ગૌરવ વધતું જવું, પછી આ બે સામના લક્ષણ હતા, પછી વજન ઘટતું જવું, દુર્બલ્ય, કાર્સ્ય જેને કહેવાય, કાર્સ્લિયમ, શરીર કાળું પડવું, અનકન્ટ્રોલ યુરિનેશન, પેશાબનો કંટ્રોલ ન રહેવો, આ બધું જોતા એવું લાગ્યું કે આને શોથ હતો, પેરાલિટીમાં પગમાં શોથ હતા. તરત જ મને સારંગધર સંહિતાનો પુનર્નવાધિક વાત યાદ આવ્યો કે એની અંદર મુખ્ય દ્રવ્ય સાટોળી, સૂટ ને ગળો છે, બધા મને યાદ નથી, પણ આ 3 મને યાદ હતા. એટલે એવું વિચાર્યો કે સાટોળી જે છે ને એ શોથકના છે, કદાચ ઉપર માયલિન શીથમાંથી લિક્વિડ બહાર આવ્યું હોય ને સોજો આવતો હોય, એ અથવા પગમાં જે સોજા છે એ સાટોળી ઓછા કરશે. બીજું સામના લક્ષણો હતા તો સૂઠ છે, એમાં સૂઠ તમામ પાચક છે, નિરામ કરશે. અને ત્રીજી ગળો છે, ગળો સુપપ સંધાનીય ગણની ઔષધિ છે, શા માસા સંધાન કરનારી. તો જે કંઈ માયલિન શીથ ઉપરથી જે બ્રેક થતી હોય અને આનું જે પેરિફેરલ ઈડીમા છે, ડિગલિંગ છે, ખાલી ચડી જવી, ભારે રહેવું, બેલેન્સ ના રહેવું, એ વધતું જતું હોય, એ ઉપરના મગજના સોજાની સાથે જો થતું હોય તો ગળો સંધાનીય છે, એ શીથને પાછી લિપિડની શીથને સંધાન કરી અને લીક થતી છોડી દઈએ. તો આ પુનર્નવાદી વાત મેઇન ડ્રગ તરીકે રાખ્યો. 6 મહિના થઈ ગયા કમ્પ્લીટ અને છોકરો એકદમ સાજો થઈ ગયો. અત્યારે ટેસ્ટથી આરામથી એકલો બધે હાલી ચાલી અને કંટ્રોલમાં યુરિનેશન છે, કોઈ જાતની તકલીફ છે નહીં. જો ઓર્ગેનની ચિકિત્સા થાય તો એને કોઈ ગેરંટી નથી, એટલે આપણે તારા બ્રેઇનની સર્જરી પછી તારું ભવિષ્ય શું છે. તો આટલું બધું સરસ સૈદ્ધાંતિક અને ક્લિનિકલ સિદ્ધ ચિકિત્સા છે, આમ એવું આખું વિજ્ઞાન છે. મેં ખાલી એને માત્રા સિદ્ધિય કહ્યું હતું, માત્રા સિદ્ધિય, તારે સામ અવસ્થા છે એટલે માત્રામાં ખોરાક લેવાનો, માત્રા ક્રોસ કરવાની નથી, એટલે એનું નિરામીકરણ થાય, માત્રા સિદ્ધિય. બીજું ઇન્દ્રિય નિગ્રહ માટે, મગજ ખરાબ હતું, બ્રેઇન ખરાબ હતું, તો ઇન્દ્રિય ખરાબ થાય એ સ્વાભાવિક છે, ભવિષ્યમાં એ આંખમાં પણ આવી શકે, જોવામાં ડાયપ્રોપિયા જેવું થઈ શકે આ રોગની અંદર. તો એના માટે બ્રહ્મચર્ય એના નામ શ્રેષ્ઠ, ઇન્દ્રિય નિગ્રહ નામ શ્રેષ્ઠ, ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા માટે બ્રહ્મચર્યની સલાહ આપી દીધી. એટલે દોષનું શમન કરવું એ આયુર્વેદિક ટ્રીટમેન્ટ છે, કેમ કે દોષાહ સર્વેશામ એવ રોગારોગ્ય એક કારણમ, રોગ અને આરોગ્યનું કારણ શું છે, દોષ છે, ઓર્ગેન નથી. હૃદય ખરાબ થાય તો હાર્ટ એટેક આવું નથી, રસ્વ સ્ત્રોતસ બગડે, પ્રાણવ સ્ત્રોતસ બગડે તો હાર્ટ એટેક આવે, એમાંથી જે રહેલા રસ્વ સ્ત્રોતની રહેલો કફ છે, એવી જ રીતના અંદર રહેલા જે દોષો છે એ દૂષિત થવાથી હૃદય રોગ થાય, હૃદય રોગ થાય એટલે આવું
થઈ તો શાસ્ત્ર કેવું છે? શાસ્ત્રમ જ્યોતિ પ્રકાશાર્થમ. શાસ્ત્ર શું કરે છે? સિદ્ધાંતો આપે છે, પણ સિદ્ધાંતથી હલતું નથી. શાસ્ત્ર જ્યોતિ પ્રકાશાર્થમ, શાસ્ત્ર જ્યોતિ આપે છે, પ્રકાશ આપે છે, દીપક આપે છે, દીપક આપે છે. દીવો પ્રગટે ને તો આ બધું થઈ શકે. આત્મેન્દ્રિય મનોરથાના સન્નિકર્ષા પ્રવર્તતે વ્યક્તા તથા તે બુદ્ધિ છે પ્રતિશંસા નિરુચ્યતે. આત્મા ઇન્દ્રિય મન અને અર્થ આ ચારનો સન્નિકર્ષ થાય ને તદાત્વે ત્યારે એક ક્ષણ પૂર્તિ અંદરથી પ્રકાશ થાય છે. દ્વૈતની ચિત્તવૃત્તિ જેટલી નિર્મળ એટલો પ્રકાશ તે જ એટલો પ્રકાશ ક્લિક ઝડપથી થાય. એટલે આત્મેન્દ્રિય મનોસ્થાના સન્નિકર્ષા આ ચારનો સંયોગ થાય એટલે શું થાય? વ્યક્તા તદાત્વે બુદ્ધિ અને પ્રતિશંસા નિરુચ્યતે. તમને પ્રત્યક્ષ દેખાઈ જાય કે આમાં આમ છે ને આમ કરવાનું થાય છે. તો શાસ્ત્રમ જ્યોતિ પ્રકાશાર્થમ દર્શનમ બુદ્ધિ આત્મના તાભ્યામ વિષક સુયુક્તાભ્યામ ચિકિત્સા ન પરાધયતિ. આવા વૈદ માટે લેખું છે, જ્ઞાન બુદ્ધિ પ્રદીપેન યો નાવિશતિ તત્વવિત આતુરસ્ય અંતરાત્માનમ ન સ રોગાન ચિકિત્સતે. જ્ઞાન બુદ્ધિ પ્રદીપેન યો નાવિશતિ એક શબ્દ તત્વવિત છે, એમાં એક ટીકા કરે તત્વવિત બદલાવી અને યોગવિત લેખું છે. યોગવત જ્ઞાન બુદ્ધિ પ્રદીપેન યો નાવિશતિ તત્વવિત, તમે ગમે એવા તત્વના નિષ્ણાંત હોય એવું એક સંહિતાકાર કહેવા માંગે છે. પરંતુ જ્ઞાન બુદ્ધિ પ્રદીપેન જો તમે આતુરસ આતુરના રોગીના અંતરાત્માની અંદર પ્રવેશ નથી કરી શકતા તો તમે એની આત્યંતિક મોક્ષ રૂપી ચિકિત્સા કરી નથી શકતા. તો રોગીના અંતરાત્માના પ્રવેશ કરવા માટે રોગીની ચિત્તની નિર્મળતા કરતા વૈદ્યના ચિત્તની નિર્મળતા જોરદાર હોવી જોઈએ. વૈદ્ય પોતાની સંપત્તિ, વૈદ્યની સંપત્તિ કઈ છે? ચિત્તની નિર્મળતા, વૈદ્યના ગુણ, એને બળવાન રાખવા રાખવા ને રાખવા જ પડે તો જ એ રોગીના અંતરાત્મામાં પ્રવેશ કરી શકે છે. બીજા ટીકાકાર એવું લીધું છે, જ્ઞાન બુદ્ધિ પ્રેરણા યોગના વિશે યોગવત. યોગવત જે લોકો યોગ કરે છે, પ્રાણાયામ કરે છે, સૂક્ષ્મ દેહ કોઈ પણ જગ્યાએ જઈ શકે છે, એ આત્માનો એક ગુણ છે દેહાંતર ગતિ. દેહાંતર એક દેહમાંથી બીજા દેહની અંદર પ્રવેશ કરવો, એ અંદર જઈને જોઈ લે છે અંદર શું તકલીફ છે. એને કાંઈ સોનોગ્રાફી કરવાની જરૂર નથી, એમઆરઆઈ કરવાની જરૂર નથી, સીટી સ્કેન કરવાની જરૂર નથી. પણ આપણે આ બધું ભૂલી ગયા છીએ. આપણું સાયન્સ આપણે ખૂબ સૂત્રો હોય છે, સિદ્ધાંત હોય છે, ઘણા બધા પીએચડી એમડી કરે છે, સિદ્ધાંતો બધા આવડતા હોય છે, પણ ભગવાનની આજ્ઞા પાડવામાં ભૂલ કરી ગઈ. પછી આપણે આત્રેય દોષ કરી છે. એમ કઈ રીતના? એક સરસ મજાની સ્તુતિ છે, અમે ભૂલ કરીએ આત્રેય, અમે ભૂલ કરીએ આત્રેય, સૂત્ર કહ કરે સિદ્ધ ન હોય, સૂત્ર કહ કરે સિદ્ધ ન હોય, કૈસે આત્મ સાક કરે, અમે ભૂલ કરીએ આત્રેય, ભૂલ કરીએ આત્રેય. અહીંયા છે ને ભાઈ ભગવાન ને કહે, કા ભગવાન તમે અમને ભૂલી ગયા, સૂત્ર તો અમે બાકા કરી લીધા પણ સિદ્ધ નથી થતા, સૂત્ર સિદ્ધ નથી થતા, આત્મસાત નથી થતા. તો સિદ્ધાંત આત્મસાત કરવા માટે તમારી અંદર તમારી પોતાની ચરક સંહિતા હોવી જોઈએ, તમારી પોતાની અંદર તમારી અંદર તમારી જ ભાગવત ગીતા હોવી જોઈએ, એના અર્જુન તમે જોવા જોઈએ, એના અગ્નિવેશ તમે જોવા જોઈએ. તો આ સિદ્ધાંતોને તમે વાંચશો અને પછી મંથન કરશો, એકવાર વાંચીને એક મહિના સુધી મંથન કરો, તેમાંથી તમારી અંદરથી નવી ચરક સંહિતા ઉત્પન્ન થાય. ત્યારે ભગવાન એમ કહે છે કે હું તને હિંટ આપું છું, હું કામ આત્મસાત નથી થતા. ભગવાન શું કહે છે, કાય કો કિયે ક્યું તો સિદ્ધ માનવ,
सिद्धि कहा था मैंने, मात्रा सिद्धि कहा था मैंने, इंद्रियों क्रम भूल गए हम, भूल गए आत्रेय, भूल गए आत्रेय। भगवान एम कहे कि तमे आत्रेय ने भूली गया। आत्रेय जो पेला ने तमने सुखो कीधु छे કે કાય ને તમે દૂષિત ન કરો, કાય એટલે અગ્નિ, તમે અગ્નિ ને દૂષિત કરો છો, કાય કયો કયો દૂષિત ગયે માનો, જ્યાં સુધી તારો અગ્નિ પ્રદીપ્ત નથી થયો, જ્યાં સુધી આગલા દિવસનો આહાર તને પચ્યો નથી ત્યાં સુધી તારે ખાવાની જરૂર નથી, આ તો ઉઠતા વેત આગલા દિવસનું પચ્યું કે ન પચ્યું સીધા ઉઠીને નાસ્તો કરવા બેસી જાય, ગાંઠિયા જે આવે તે બધું બરોબર, તો બપોરનું જમેલું કદાચ સાંજે ન પચે તો તમે ખાઈ શકો એમ કે એનો ઉલ્લેખ નથી, પરંતુ સાંજનું જમેલું જો સવાર સુધીમાં ન પચે તો બીજે દિવસે ખાવાનું ન હોય તો ખાશ, એટલે તારો કાય દૂષિત થાય છે, અને કાય જે છે અગ્નિ છે આપણે કહેશું કે કેટલું કેટલું શરીરની અંદર ઉપયોગી છે, તે કાયને દૂષિત કર્યું, મનને ઉદાસ કર્યું બરોબર, માત્ર સીતે ય કહા થા મેને, મેં તને કીધું તું માત્રામાં કહા, માત્રામાં કહા માપ મારે, તું ઇન્દ્રિય ઉપક્રમ ભૂલી ગયો, ઇન્દ્રિય ઉપક્રમ નિગ્રહ તું ભૂલી ગયો, તો પછી મને ભૂલી ગયો, આટલું ભૂલી ગયો તો મને ભૂલી ગયો, પરમાદર વિના સિદ્ધ ન હોય, પરમાદર વિના સિદ્ધ ન હોય, વિશ્વાસે વિજય હોય, હમ ભૂલ ગયે આત્રેય, ભૂલ ગયે આત્રેય। ભગવાન આત્રેય એમ કે છે પરંપરાથી આવેલું આયુર્વેદનું શાસ્ત્ર જે છે એ પરમાદર વિના સિદ્ધ થતું નથી, માટે એના પ્રત્યે ખૂબ રિસ્પેક્ટ હોવું જોઈએ, વિશ્વાસે વિજય હોય, જો એની પર વિશ્વાસ હોય ને તમને તો જ એ સિદ્ધ થાય છે, બાકી સિદ્ધ થતું નથી। આ ક્યાં કોઈ એક્સ્ટ્રા કરી ગયો આની અંદર કે કઈ રીતના આપણે આયુર્વેદના સૂત્રોને આત્મસાત કરવા। હવે થોડા વાયુના આપણે જો કર્મ જોઈએ ને તો પ્રાકૃત કર્મ કહેવાય, ઉત્સાહ ઉચ્છવાસ નિશ્વાસ ચેષ્ટા વેગ પ્રવર્તન એ સમ્યક અષ્ટધાતુ નામ ક્ષામાં પાઠવેલ છે બરોબર। ઉત્સાહ ન હોવો, આજકાલ તમે જુઓ તો મોટામાં મોટો રોગ દુનિયાનો કોઈ હોય તો એ કેન્સર નથી, એચઆઈવી નથી, દુનિયાનો અત્યારે કોઈ પણ મોટા મોટો રોગ હોય તો એ છે ડિપ્રેશન, વિષાદ, વિષાદથી મોટો રોગ આ જગતમાં કોઈ નથી। તો વિષાદ લાવનાર તત્વ કયું છે? વાયુ। ઉત્સાહ હાની, શરીરનો ઉત્સાહ તોડી નાખનાર, શરીરના હર્ષ તોડી નાખનાર, તો આવા આવા પેશન્ટ જ્યારે સાયકિયાટ્રિક પાસે જાય છે ત્યારે સાયકિયાટ્રિક એને શું કહે છે કે તમારી અંદર સેરોટોનિન નામનો હોર્મોન્સ ઘટી ગયો છે, કે જે ઉત્સાહનો આનંદનો હર્ષનો ઉલ્લાસનો હોર્મોન્સ છે એ તમારી અંદર બનતો નથી, એટલે તમને બહારથી સેરોટોનિન આપવું પડે। આવો એક પેશન્ટ આવ્યો હતો, ફ્લુનિલ નામની ગોળી આવે, સલ્ટા આવે, એ લગભગ 8-10 વર્ષ થયા લેતો હતો, પણ લે ત્યાં સુધી સારું રહે, પછી વળી બંધ કરે એટલે પાછું હતું એનું એ થાય, તો એ બધું કંટ્રોલ કરવાની વાત હતી। એ સિરોટોનિન કઈ રીતના ઉત્પન્ન થાય? સિરોટોનિનજેનિક જે ન્યુરોન હોય બ્રેઇનની અંદર એની અંદરથી સિરોટોનિન નામનું હોર્મોન્સનો સ્ત્રાવ થતું હોય, એ જ્યારે ન થાય ત્યારે એલોપેથી સાયન્સ એમ કહે છે કે તમને ડિપ્રેશન આવે, એન્ઝાયટી આવે, આ બધા રોગો સાયકિયાટ્રિક ડિસઓર્ડર થાય, તો એને લઈ આવવા માટે એ લોકો એમ કહે છે કે જે એમિનો એસિડ હોય બ્લડની અંદર એમાં ટ્રિપ્ટોફેન નામનો એમિનો એસિડ છે, એ જ્યારે બ્લડ બ્રેઇન અને બેરિયરને તોડી, બ્લડ બ્રેઇન વચ્ચેની જે બેરિયર હોય ભગવાને બધી મગજને એવું સરસ કોટિંગ કરીને રાખ્યું છે કે આગળ ચોકીદાર બ્લડ બ્રેઇન બેરિયર હોય, બ્લડ અને બ્રેઇનની વચ્ચે એક બેરિયર હોય, એની અંદર નો એન્ટ્રી હોય, કોઈને આવવા દેતું નથી, તો જ્યારે ટ્રિપ્ટોફેન ન મળે સિરોટોનિનજેનિક
ન્યુરોન્સ ને તો એ સિરોટોનિનનો સ્ત્રાવ ના કરે તો એ કઈ રીતના કરે ટ્રિપ્ટોફેન ને અંદર આવું છે પણ એ થોડોક મંદ છે બિનોષિત બીજા બધા એ જોડતા છે તો જે વચ્ચે ટ્રાન્સપોર્ટર હોય લિઝનર એ જે ઝડપથી આવતો એને લઈ લઈએ તો પછી ટ્રિપ્ટોફેન ને આપણે પાવરફુલ કરીએ ઝડપથી સિરોટોનિનજનિક હોર્મોન એટલે ન્યુરોન સુધી પહોંચાડવા માટે તો એને શેની જરૂર પડે ઇન્સ્યુલિન તો ઇન્સ્યુલિન ક્યારે મળે તમે ગળ્યું ખાવ તો મથુર રસ પીવો તો મથુર રસ ખાવ એટલે ઇન્સ્યુલિન છૂટે અને ઇન્સ્યુલિન છૂટે એટલે ટ્રિપ્ટોફેન પાવરફુલ થાય અને એ સિરોટોનિક ન્યુરોન્સને પાસે પહોંચી અને સારા સારા હર્ષના ઉલ્લાસના સ્ત્રાવ ઉત્પન્ન કરે તો આમાં જે આયુર્વેદનો સિદ્ધાંત છે ઇન્સ્યુલિન એટલે અગ્નિ અને મથુર રસ ગળ્યો રસ તો મથુર રસ માટે ભગવાને લખ્યું છે મધુરો આ જન્મ સામ્યા કુરુતે ધાતુનામ પ્રબલમ બલમ તમારો ઉત્સાહ જળવાઈ રહે કેમ કે વાયુ નું શમન કરે છે મધુર રસ તો આ રીતના ઉત્સાહ ડિપ્રેશન એન્ઝાયટી દૂર કરવા માટે મધુર રસ વાળી ઔષધિઓ હોય યષ્ટિ મધુ છે ભૂખસૂર છે એને તમે હરડીની સાથે મિક્સ કરીને આપો ને તો આ બધા કેસ જે રોજ એન્ટી ડિપ્રેશન ડ્રગ લેતા હોય એમાંથી છૂટી શકે થોડા બીજો વાયુના નિદાન આપણે જોઈએ તો વાત વ્યથિના નિદાનની અંદર વૃક્ષ શીતાલ પર લગ્વન વ્યવાય અતિ પ્રજાગરે વિસ્માત ઉપચારાંચ દોષા સૃક્ષણા થપી લંઘન પ્લવન અત્યત્વ વ્યાયામ આદિ વૈશિષ્ટ્યને ધાતુનામ સંશયાત ચિંતા શોક રોગાથી વસા આવા આવા કારણોથી શરીરની અંદર વાયુનો પ્રકોપ થતો હોય છે હમણાં જ એક એવો કેસ હતો કે એક ભાઈને મણકાનો ટીબી થયો હવે નીચેના કમરના ત્રણ ચાર ચાર પાંચ મણકાની અંદર ટ્યુબરક્યુલોસિસના જંતુઓ આવ્યા હવે એ બે મણકા કાઢી નાખવાની વાત આવી આ બે મણકા તમારા સડી ગયા છે હાલવા ચાલવાનું બંધ થઈ ગયું કોઈ ઉપાડીને એક બાજુ મૂકે ત્યારે હાલે હવે ઓપરેશનનો ખર્ચો ચાર પાંચ લાખનો કીધો પણ પછી એનું પરિણામ કંઈ પરફેક્ટ કીધું નહીં આવે ન આવે એવું બધું હતું એટલે એને આયુર્વેદ તરફ આવ્યો અહીંયા આવ્યો તો આખે કોઈનું જે નિદાન મળ્યું ને તો એ પ્રતિલોમ ક્ષયનો નીકળ્યું ધાતુ નામ સંશયાત ચિંતા શોક વાતિ કૃષ્ણ ધાતુનો ક્ષય થવાથી આ પ્રતિલોમ ક્ષય થયો હતો એનું ગ્રહણ કર્યું અષ્ટવર્ગને બંગ ભસ્મ આપીને તો એ ભાઈને વાયુનો પ્રકોપ થતા થતા 30-35 કિલો વજન થઈ ગયું હતું એ અત્યારે 90 કિલોનો છે અને 400-500 કિલોમીટર સુધી બધે બુલેટ ઉપર ફરી શકે છે અને આરામથી દોડી શકે છે બધી જ બીમારી જતી રહી આટલા પરફેક્ટ આપણા બેઝિક પ્રિન્સિપલ છે એટલે એક આપણે અહીંયા વાયુને પૂરો કરીએ અને બીજો શબ્દ જે છે વહની ટાઈમ થોડો ઓછો છે એટલે ઝડપથી પૂરું કરશું વહની એટલે અગ્નિ ચિકિત્સામાં રિઝલ્ટ ન આવવાનું કારણ આપણે અગ્નિનો અનાદર કરીએ છીએ સાચો સંબંધ અગ્નિ સાથે કદી ના થયો એ મારો કદી ના ગયો સાચો સંબંધ અગ્નિ સાથે કદી ના થયો આપણો સંબંધ કોઈ દિવસ અગ્નિ સાથે નથી આપણે રોગીને આવતા હોય એ પૂછ્યું જ નહીં તારો અગ્નિ કેવો છે ને પૂછો અને મંદ અગ્નિ છે તો એના તરફ આપણે બહુ જાજુ લક્ષ ના એને અગ્નિને પેલા ખોઈલા વિના ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી એટલે પરિણામ આવતું નથી અગ્નિ જે છે આખા આયુષ્યનો વર્ણનો બલનો સ્વાસ્થ્યનો ઉત્સાહનો ઉપચયનો પ્રભાનો ઓજસનો તેજસનો અગ્નિનો પ્રાણનો આ બધાનો આધાર દેહાગ્નિ છે આ દેહાગ્નિ જ સાત તત્વ અગ્નિને પોષણ આપે છે બાકીના બધા અગ્નિને પોષણ આપે છે આ અગ્નિ જો શાંત થાય શાંતિ અગ્નિ મળીએ ચિરંજીવતી અનામય જો યુક્ત રહીએ તો રોગી લાંબુ જીવે છે અને રોગી શાંત વિકૃત જો વિકૃત થાય તો રોગી થાય છે શાસ્ત્રમાં એવું લખ્યું છે અગ્નિ મૂલમ બલમ પુંસા જઠર અગ્નિ જે છે એ બળનું મૂળ છે કોઈ વિટામિનની ટીકડી કે કેલ્શિયમની ટીકડી બળનું મૂળ હોય ને એવું આયુર્વેદ માનતું નથી અગ્નિ મૂલમ બલમ પુંસા જો તમારો અગ્નિ સારો તો તમે બળવાન
અગ્નિ દુર્બળ તો તમે દુર્બળ, અને રેતો મૂલમ ચ જીવિતમ, રેતો જે છે એ જીવનનું મૂળ છે, તસ્માત યજ્ઞને સંરક્ષણ માટે આ બેની પ્રયત્નપૂર્વક રક્ષા કરે. ત્રીજો શબ્દ છે વકારની અંદર વીર્ય, મનસ્થૈર્ય સ્થિરો હો. જો મનમાં સ્થિરતા આવે તો પ્રાણ પણ સ્થિર થાય છે એવું અઠ્યોપદી. આગળ કહ્યું છે વાયુ તતો બિંદુ સ્થિરો ભવેત, અને જો વાયુ સ્થિર થાય તો બિંદુ સરો ભવેત, એટલે એના જે વીર્ય છે એ સ્થિર થાય છે. અને બિંદુ સ્થૈર્યાત સદાશત્વ, જો બિંદુ સ્થિર થાય, વીર્ય સ્થિર થાય તો પિંડમ સ્થૌર્યમ પ્રજાયતે, તો એનું પિંડ જે છે શરીર જે છે એ સ્થિર થાય, સ્વ આત્મને સ્થિતિ ઇતિ સ્વસ્થ, જેનો શરીર આત્મામાં સ્થિર થાય સ્થિત થાય એને સ્વસ્થ કહેવાય. તો વીર્યનું આટલું મહત્વ છે કે બિંદુ સ્થૈર્યાત સદાસત્વ, મન જે છે સત્વ જે છે એ નિર્મળ થાય છે, અને પિંડમ સ્થૈર્યમ પ્રજાય તે, અને શરીર પણ જે છે એ આત્મામાં સ્થિર થઈ જાય છે. મનની સ્થિરતાથી જ પ્રાણ સ્થિર થાય છે, અને વાયુની સ્થિરતાથી વીર્ય સ્થિર થાય છે, અને વીર્યની સ્થિરતાથી દેહમાં બળ અને સ્થિરતા આવે છે. ચોથું જે શબ્દ હતો એ વિચાર, થિંકિંગ. એક સૂત્રમાં છે ચિંત્યા નામ છે અતિચિંતા રક્ષવાહિની દુષ્યંતિ. ચિંતન કરવા યોગ્ય કોઈ પણ વસ્તુ હોય એનું વધારે પડતું ચિંતન કરવામાં આવે તો હૃદય રોગ થતા હોય છે, અને હૃદય રોગ જે છે સૌથી અગત્યનું ઉત્તમ અંગ શરીરમાં કોઈ પણ હોય તો એ હૃદય છે, અને હૃદય બગડે તો વિચારથી બગડે છે, માટે વિચારને કંટ્રોલમાં રાખવા. અને પાંચમી વાત આપણે વિશ્વાસની કહેલી, પૂરેપૂરો વિશ્વાસ આયુર્વેદ ઉપર રાખવાનો. તો જો આ પાંચ વસ્તુ પાંચ વકારને આપણે ધ્યાનમાં રાખીએ તો વિજય, પાંચ વકારને ધ્યાનમાં ન રાખીએ તો વિકાર, એ વસ્તુ આપણે બરાબર છે. લગભગ એક કલાક પૂરી થઈ ગઈ છે, અહીંયા આપણે પ્રવચન પૂરું કરશો. જય ધન્વંતરી. જય ધન્વંતરી. હવે કોઈને ખાસ વિશેષ પ્રકારના સબ્જેક્ટને અનુરૂપ કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, ફક્ત સબ્જેક્ટને અનુરૂપ. જય ધન્વંતરી સર. જય ધન્વંતરી. મારો એક પ્રશ્ન એક વખત આનો છે, આપણે ખોરાક કે લઈ લીધો લે છે શરીરમાં લઘુતા આવે, ઉત્સાહ આવે, સ્ફૂર્તિ આવે, અને મળ પ્રવૃત્તિ સમ્યક થઈ જાય, તો એ આહાર પાચન થઈ ગયું છે એમ સમજવું. હું મુંબઈ થી જયેશ શાહ બોલું છું. મારો વાત અને પિત્ત બે એકદમ પ્રકોપ ખરાબ થઈ ગયું છે, મારે ઠીક કરવું છે. કેવી રીતે વાયુનો પિત્ત બે બગડ્યો છે? વાયુનો પિત્ત બે નું શમન કરે ને એવો મધુર રસ છે, તો મધુર રસ વાળી ઔષધિ તમે લઈ શકો કોઈ પણ, એટલે વાયુનો પિત્ત બે નું શમન થઈ જાય. શતાવરી ખાવાની, એટલે વાયુ પિત્ત બે નું શમન થશે. શતાવરી. હા જી. તમારો નંબર આપી શકો તો તમે ક્યાંથી છો? તમે મને સત્તાવરી દૂધ સાથે લેવાનું છે, કેવી રીતે થોડી કરવી પડે, અને એના માટે પછી બ્રાહ્મી શંખ પુષ્પી અજટામાસી એવી ઔષધિઓ લેવી પડે. અને શારીરિક કારણથી જો અગ્નિ મંદથી હોય કે આગલો આહાર આપણને પૈચો ન હોય, મંદ અગ્નિમાં ખોરાક લીધો હોય, એવા કારણ હોય તો ચિત્રકાદી વટી છે, શંખ વટી છે, અગ્નિમુખ ચૂર્ણ છે, અગ્નિતુંડી વટી છે, એવી ઔષધિ લેવાથી અગ્નિ ખુલી જાય. ધન્યવાદ. હા નમસ્કાર સાહેબ.
નમસ્કાર. વાત કંટક શૂળ વિશે થોડો પ્રકાશ પાડશો સાહેબ? વાત કંટક શૂળ જે છે ને એક વાયુનો રોગ છે અને કેલ્કેનસ એટલે જે આ બેનીની અંદરનું હાડકું હોય ને એ ઘસાઈને તીક્ષ્ણ થઈ જાય તો એ ખૂંચતું હોય એને વાત કંટક રોગ કહેવાય. અને એ ખાસ કરીને ધતુરપત્રિયાદી તેલનું માલિશ જો કરવામાં આવે બેનીમાં અને ગરમ પાણીમાં પહેલાં થોડી વાર બોળી રાખવાનું પગને અને પછી ધતુરપત્રિયાદી તેલનું માલિશ કરીએ તો ધીમે ધીમે એકાદ મહિનામાં એ મટી જાય છે. હજુ પણ એને ફરી જે પહેલા ઓપરેશન કરાવતા પહેલા જે પ્રોબ્લેમ હતા એટલે આયુર્વેદિક માં ગર્ભાશય પર નહીં મલ્ટીપલ ફાઇબ્રોઇડ કે છે ને ગાંઠો એના માટે એનો કોઈ ઇલાજ કરો? કારણ કે આને એમ તો લગભગ 35-36 સદી પહેલા અને કઢાયા પછી પણ હજુ પણ ઘણી બધી છે જે ગ્રોથ થાય છે હજુ પણ. જનરલી આ છે ને હ્રસ્વ શ્રોતસનો વિકાસ છે તો એની અંદર ખાસ તો જો તમે વૈદ્યની સલાહ લ્યો મેં તમને કીધું એ પ્રમાણે નાળી જોડવી અને ક્યાં દોષનો પ્રકોપ છે તો ગ્રંથિ અને ઔષધિ ઘણી બધી હોય ગાંઠને હરનારી ઔષધિઓ પણ અમુક ઉષ્ણ હોય અમુક શીત હોય તો જો એની પ્રકૃતિ ગરમ હોય ને તમે શીત ઔષધિ ન આપો ને ગરમ આપો તો એ જાજી બધી કરી શકે હોય હોય એના કરતાં પણ એટલે એ જો તમે જોઈને દવા લ્યો તો મેં કીધું એમ આપણે આયુર્વેદમાં ઓર્ગેનની દવા નથી રોગમાં દોષા એવમ સર્વેશામ રોગા રોગી એક કારણ રોગનું કારણ દોષ છે બરોબર એટલે પ્રકોપિત થયેલો વાયુ પિત્ત કફ એ પાંચ પાંચ પ્રકારના હોય પાંચ વાયુ હોય પાંચ પિત્ત હોય પાંચ કફ હોય એના અલગ અલગ સ્થાન હોય અને ત્યાં એ બધું એના હેડક્વાર્ટર હોય ત્યાંથી એ બધું મેનેજમેન્ટ થતું હોય તો કયો દોષ બગડ્યો છે ને એ દોષને સુધારો ને તો એ ગાંઠ બંધ થઈ જાય નવી અને જે જૂની છે એ ઉગડી જાય. બરાબર. અને પર્સનલી જો મળવું હોય તો એમાં કેવી રીતનો પ્રોસીજર છે એપોઇન્ટમેન્ટ ને એટલે નજીકના વૈદ્યને મળી લેવાનું કેમ કે આવું બધું બધા વૈદ્યો જાણતા જ હોય છે તમને આયુર્વેદ વિશેનું જ્ઞાન ન હોય ને એટલે ખબર ના હોય આ બે વિના સાંભળો એટલે અહીં આવવાનું તમને મન થાય પણ તમારા ગામની અંદર જ આજુબાજુમાં કોઈ સારો વૈદ્ય હોય ને એને મળી ગયો તો હાલે બધા કરી શકતા હોય આવું બધા વૈદ્યો કરી શકતા હોય. એટલે સર અમે લોકોએ અહીંયા જે એક છે ને એમના જોડેથી અમે મેડિસિન તો લીધી એમને આ તમે કીધું ને એમ રાસનાદી ને એ બધી સજેસ્ટ કરી હતી ચંદ્રપ્રભાવટી રાસનાદી અને કાંચનાર પણ તો પણ હવે હજી એ સ્ટીલ ચાલુ છે અને ગાંઠ છે ને મોટી થતી જાય છે એટલે એલોપેથી વાળા જોઈને જઈએ તો એ તો એમ જ કે છે કે તમે આર્ટિફિશિયલી કન્સીવ કરી લો પણ એ પણ ટ્રાય કર્યો પણ એટલું સક્સેસફુલ નથી રહેતું અને ગાંઠ વધે છે અને પેઇન પણ વધતું જાય છે પાછું 10 દિવસ પછી પીરિયડ્સ નું ને બધા પણ પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગયા છે એટલે મેં કીધું તમે એક વખત અપોઇન્ટમેન્ટ આપી દો તો સારું. એટલે જાણકાર જે લોકો મૂકો છું વૈદ જે છે ને એ ઘણી બધી જાતના હોય છે જે લોકો ઔષધિ પ્રધાન ચિકિત્સા કરતો હોય કે એમાં દવાનું મહત્વ વધારે હોય દોષનું મહત્વ ઓછું હોય તો બીજો વૈદ બદલે જો આજુબાજુમાં કોઈ વૈદ્ય તો અહીં છઠ સુધી ધક્કો ખાવાની જરૂર નથી ધોરાજી બહુ દૂર પડે તમને એટલે થઈ જશે કે આજુબાજુમાં બીજા વૈદ્ય તપાસ કરો થઈ જશે. સાહેબ મારી એક સાડી છે જામનગર માટે ઉંમર નાની છે ની લગભગ 45-41 વર્ષની આસપાસ છે 7-8 વર્ષ પહેલા ન્યુમોનિયા થયો હતો અને ત્યાર પછી એના જે લંગ્સ છે ને કામ કરતા હોય એટલે જે રાઈટ સાઈડનું જે હાર્ટ હોય ને પાણી ભરાય છે વજન વધી જાય છે એકદમ અને પછી દવા આપવી પડે છે લેસેક્સ ને બધી હવે તો લેસેક્સ થી દવા બી કામ નથી કરતી એને ઇન્જેક્શન થી રિમૂવ થાય છે અને કન્ટિન્યુ 24 ઓક્સિજન પર છે અત્યારની કન્ડિશન
મેં તમને આ બે મિનિટમાં જે વાત કરી ને, દર્શન, સ્પર્શન, પ્રશ્ન, પરીક્ષા, નાડી, મૂત્ર, મળ જેવા શબ્દ સ્પર્શક, તમે જો જામનગર જ રહેતા હોય, પેશન્ટ જામનગર જ હોય, તો જામનગર તો અમારું આયુર્વેદ નું પીઠું છે. તમે ગુલાબ કોરબા આયુર્વેદ હોસ્પિટલ ની અંદર જશો ને તો આનું સોલ્યુશન તમને આરામથી મળી જશે. ઘણા બધા નિષ્ણાંત પીએચડી એમડી કરેલા વૈદ્યો ત્યાં હોય છે. અચ્છા અચ્છા, એટલે જોઈને આપે તો સારું એમ. હું એમને ખાલી તુક્કો લડાવું કે ભાઈ અપ્રકોષમાં લેતા જાઓ, એનાથી લંગ્સ મજબૂત થાય, ક્ષાર પર પટી લેતા જાઓ, પેશાબ વધારે આવશે, લેસિસની બદલે જલ્યાંશ નીકળી જાય, અપ્રકોષમાંથી લંગ મજબૂત થાય, હાર્ટ મજબૂત થશે. તો આવું બધું તુક્કા કહેવાય. બરાબર. અને તમારે તો ઠીક છે કે બાજુમાં જામનગર જેવી જો યુનિવર્સિટી હોય ઇટરા જેવી કે ઇન્ટરનેશનલ લેવલની, તો ત્યાં જઈ આવવું જોઈએ. એના માટે ખાલી મને એક જણ. હા હા. સરસ માહિતી આપી. હવે અન્ય કોઈને સવાલ હોય તો. સાહેબ તમે કીધું ને અહીંયા ગુલાબ કુંવર આયુર્વેદ એમાં જનરલિસ્ટ પણ જો ઓપીડી સંભાળતા હોય છે, સ્પીકર એ ડોક્ટર હોય તો એ ડોક્ટર નથી ઓપીડી સંભાળતા. ના, એચઓડી તો હોય છે, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હોય ને, હોય છે. મેચ્યોરિટી ઓછી છે તો ત્યાં ઘણા બધા અનુભવી વૈદ્યરાજો છે જ. સારા સારા. ગણે છે પીજી ની અંદર દરેક હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એટલે પ્રોફેસર ને એસોસિયેટ પ્રોફેસર એ બધા રેગ્યુલર જેને ઓપીડીમાં હોય જ છે. એક પણ ડિપાર્ટમેન્ટમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સિવાયની ઓપીડી હોય જ નહીં. હા, એટલે જ કઈક નહીં. એટલે એમાં બીએમએસ વાળા કે એમડી વાળા ની ખાલી ઓપીડી ચાલુ હોય એવો એક ડિપાર્ટમેન્ટ મેં 30 વર્ષમાં નથી જોયું. હા, ના હોય, પણ કદાચ શું છે કે રજા ઉપર હોય ને છોકરાઓ સંભાળતા હોય, એવું છોકરાઓ ના લોકો આપતા નથી આમ તો જવાબદારી એટલી બધી. કારણ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થોડી. હા, એટલે એમાં શું છે કે પીજી ની અંદર પ્રોફેસર હોય પછી એસોસિયેટ પ્રોફેસર બે હોય તો એ એસોસિયેટ પ્રોફેસર એ મિનિમમ 10 વર્ષના એક્સપિરિયન્સ વાળા હોય ને. ખબર ન હોય ને આ લોકો ને યુજીમાં હોય છે. કે પછી 12 વાગે ઓપીડી થઈ ને પછી એ લોકો ને મીટિંગ માં ગયા હોય ત્યારે 1/2 કલાક માટે મે બી ઓપીડી એવી રીતે હોય શકે એમ. સાહેબ એમાં પીજી કઈ છે, યુજી કઈ છે? આ બાજુ રિલાયન્સ મોલ બાજુ છે, એ ડીએસપી ઓફિસ બાજુ નો. તમને છે ને મારા નંબર છે તમારી પાસે? હા હા, બરાબર છે. તો હું તમને જે ને એનું આખું લોકેશન, ડિપાર્ટમેન્ટ, રૂમ નંબર ને વ્યવસ્થિત લખી દઈશ કે જ્યાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ 25 વર્ષના અનુભવી બેઠા જ હશે. સાહેબ તમે હમણાં વર્ડિયો ને સિંધો જે વાત કરી હતી ને એની માત્રા કેટલી લીધી? હવે 3 ગ્રામ હોય તો 1 ગ્રામ સૈંધવ આ એડલ્ટ ડોઝ છે. પછી તમારા કોસ્ટ પ્રમાણે જેટલી અનુકૂળ આવતી હોય ને એ 1 ચપટીથી માંડીને 10 ગ્રામ સુધી તમે કરી શકો. તાસીરને અનુકૂળ આવતી હોય ને એ રીતના વધારે ઝાડા ના થાય. અને ત્રિકટુ ચૂર્ણનું તમે ઓલું કર્યું, ત્રિકટુ ચૂર્ણ એટલે શું? એમાં સોઠ મારીને પીપર, કટુ એટલે તીખા રસ, ત્રિ એટલે ત્રણ તીખા રસ ઔષધિ જે સંયોજન બને ને સોઠ મારીને પીપર એને ત્રિકટુ. અડધી ચમચી 2-3 ગ્રામ જેટલું સવાર સાંજ મધ સાથે.
સારું ધ્યાન રાખો તમે, આટલું બધું ધ્યાનથી સાંભળ્યું, ધન્યવાદ. હા બરાબર, હું અભ્યાસ કરું એટલે. થેન્ક યુ સર. ઓકે, તમે કીધેલું કે હાર્ડે સિંધા નમક સાથે લેવાનું છે, તો એ એની માફક એની ડિટેલ જરા આપશો? એટલે કઈ રીતના ડિટેલ? એટલે તમે કીધું ને આ બે મહિનામાં વાવતરનો ટાઈમ છે, આ બે મહિનામાં તમે અગર આ લઈ લેશો હરડે તો આખો વર્ષ કોઈ બીમારી નહીં. અડધી અડધી ચમચી જેમ આવેલા લઈ લેવાનું, મિક્સ કરી.